विश्वानि देव सवितर दुरितानि परासुव जदवदरं तन्न आसुव। ओम शांति 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 ही वागर्था विव संप्रिक्तव वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः श्री गुरुभ्यो नमः। श्री सत्य सनातन वैदिक धर्म की अधर्म का प्राणियों में विश्व का गो माता की गो हत्या भारत माता की हर हर महादेव। सनातन धर्मनी अपनी सर्वोच्च पूजनीय चार पीठ मानी एक द्वारका शारदा पीठना परम पूजनीय शंकराचार्य भगवान पूज्य मुक्तानंद बापू पूज्य बापू वंदनीय सौ संतो अने आप सौ सनातन प्रत्ये समर्पित अने सनातन नु गौरव मात्र लेनारा नहीं एने वधारवानी प्रवृत्ति माटे कटिबद्ध थयेला सौ सैनिको अहीं जे सर्टिफिकेट आपवामां आव्युं पूज्य शंकराचार्य भगवान द्वारा थोड़ा बहुत मन में ये भी हुआ कि किस प्रकार से नियुक्ति वो इस तरह से कि हम उस नियुक्ति के लायक है भी कि नहीं और हम कर पाएंगे कि नहीं इत्यादि। लेकिन मुझे लगता है कि ये सर्टिफिकेट नहीं है, ये जिम्मेदारी कि तुम्हारे आ काम करवानो छे। हम तो व्यासपीठ ऊपर બેઠા એટલે ભગવાન વેદ વ્યાસજીની આજ્ઞા છે, ગોસ્વામી તુલસીદાસજીની અને આપણી ઋષિ પરંપરાની આજ્ઞા છે, પણ એમાં શંકરાચાર્ય પીઠ જ્યારે વાહું થાબડે ને એમ કહે કે બહુ સરસ કરી રહ્યા છો ને ચાલુ રાખો, આ વાહો થાબડ્યો ભગવાન શંકરાચાર્ય પીઠ દ્વારા એવા ભાવથી એમના આશીર્વાદથી જે જવાબદારી અથવા તો જવાબદારી પણ શું, આમ તો એ જીવન જ થઈ ગયું છે। પૂજ્ય બાપુ કહેશે એમની વાતમાં કે કથા પછી અમને ન હોય તો થાક લાગે। ઘણીવાર લોકો એમ કહે, ખાસ કરીને વિદેશની જ્યારે યાત્રા હોય અને ઘણીવાર એ જ દિવસે કથા શરૂ થવાની હોય તો કોઈક એમ કે જેટ લેગ હશે, તમે થોડો આરામ કરી લો, પણ અમે સામાન્ય રીતે એમ કહીએ કે એ આરામની જગ્યાએ જ જઈએ છીએ, વ્યાસપીઠ ઉપર જવું એ જ અમારે માટે આરામની જગ્યા છે। ગોસ્વામી તુલસીદાસજી પણ જ્યારે એના માટે થઈને પાયો પરમ વિશ્રામ કહેતા હોય ત્યારે વિશ્રામ સ્થાન મેકમ કવિવર વચસામ, એ વિશ્રામ સ્થાન હી હૈ। એટલે વ્યાસપીઠ એ તુલસીપીઠ એ ધર્મપીઠ એના ઉપર બેસીને જે કંઈ સેવા થાય છે, જે સાધના થાય છે, ગોસ્વામી તુલસીદાસજી જ નહીં, અમને તો એવું લાગ્યા કરે કે અમે અમારી પોતાની હારે વાતો કરીએ છીએ। જેમ તુલસીદાસજીએ પોતાના મનને કથા સંભળાવી એમાં સનાતન ધર્મ રક્ષક એનો બાપુ એક અર્થ હું એવો કરું કે સૌથી પહેલા વહેલા તો આપણે આપણા ધર્મની એટલે નિજ ધર્મની રક્ષા કરવાની છે કે હું મારા આચરણને બરાબર જોતો રહું, મારા ધર્મની હું રક્ષા કરું છું કે નહીં, મારા કર્તવ્યનું હું બરાબર પાલન કરું છું કે નહીં। જે વ્યાસપીઠ ઉપર ભગવાને બેસાડ્યા છે
તો એના પ્રત્યે વફાદારી સાથે, એના પ્રત્યેની નિષ્ઠા સાથે, સૌથી વધારે તો માણસ પોતે પોતાને માટે જવાબ દે છે, પોતાની જાતને સતત પૂછતા રહેવું પડે. તો મેં સ્વયં અપને ધર્મ કી રક્ષા કર રહા હું કે નહીં, તો રક્ષક કા પહેલા તો અર્થ મેં યહી લગાઉંગા. અને શંકરાચાર્ય ભગવાનના આશીર્વાદથી વ્યાસ પરંપરા, વશિષ્ઠ પરંપરા, મહર્ષિ વાલ્મીકીની, ગોસ્વામી તુલસીદાસજીની પરંપરા, એ પરંપરાને જ્યારે આગળ વધારતા હોઈએ ત્યારે એ ઋષિઓના પણ નિશ્ચિતપણે આશીર્વાદ સાથે આ કાર્ય પણ હવે આમ આ ધબ્બો પડી ગયો એટલે જરાક એમાં વધારે એનર્જાઇઝ થયા હોય ને એવું લાગે છે. સતત સનાતનની સૌ ચિંતા કરતા રહ્યા છે અને સનાતનની ચિંતા કરે ને એના માટે ચિંતન કરે એ જ સનાતની છે. પણ વાત એ છે, રક્ષા ધર્મની એટલા માટે કરવાની છે કે ધર્મ કમજોર નથી જેની આપણે રક્ષા કરવી પડે, પણ ધર્મની રક્ષા થકી જ આપણી રક્ષા સંભવ છે. એટલા માટે રક્ષિત ધર્મ રક્ષતિ, રક્ષિત ધર્મ હી રક્ષા કરતા હે. અને એટલા માટે આ રક્ષામાં અત્યારે વિશેષ કરીને વધારે આ દિશામાં સાવધાની સાથે અને વિવેક સાથે બુદ્ધિપૂર્વક, આવેશની રીતે નહીં પણ પૂરા ભાવ, શ્રદ્ધા અને સમર્પણ સાથે આની અંદર લાગવાની એટલા માટે જરૂર છે કે ક્યાંક સનાતનને આંચ આવે, ક્યાંક એને પ્રહાર થાય, ક્યાંક એને હાનિ પહોંચે. ઘણીવાર હાનિ પહોંચાડવાનો સામેવાળાનો ભાવ હોય જ એવો આપણે આક્ષેપ ન પણ કરીએ, પણ પહોંચે છે એ હકીકત છે. ઘણીવાર બાજુમાં માણસ બેઠો હોય અને વારે ઘડી એવી રીતે ટેકો લેતો હોય, એની કોણી આપણને વાગતી હોય, એ આપણને ઠોહા મારવા માટે જ બેઠો છે એવો કદાચ આપણે અર્થ ન લઈએ, પણ ઠોહા વાગે ત્યારે કેવું તો પડે, બાપા હરખો બેસ, જરા ખંભાળીને બેસ, આપણો જ હોય, આપણો જ ભાઈ હોય, પણ એને જરા કેવું પડે, વાલા તમારી કદાચ આ વાલ કરવાની રીત હશે પણ થોડી કમને નથી ગમતી. એક વાત મેં હંમેશા કહી છે, અહીંયાથી ચૈતન્ય મહારાજે પણ વાત કરી, સનાતનની ગંગા એના કેટલાય ઘાટ છે. આ સંપ્રદાયો એ આપણા આચાર્ય મહાપુરુષોએ બાંધેલા ઘાટ છે આ સનાતનની ગંગાને કાંઠે. એટલા માટે કે આપણને સગવડ રે નાવાની, એમાં ઉતરવાની. ઘણીવાર ક્યાં કેટલું પાણી ઊંડું છે એની ખબર ન પડે, સગવડ રહે. એટલા માટે એક ઘાટ નિંબાર્કાચાર્ય ભગવાને બાંધ્યો, એક ઘાટ રામાનુજાચાર્ય ભગવાને બાંધ્યો, અને એ દરેક સંપ્રદાયનું નામ આપીને આપણે કેવી સગવડ કરી રાખી આપણા આચાર્ય મહાપુરુષોએ કે અહીંયા નાઓ, અહીંયા સ્નાન કરો. આપણે કાશીમાં જઈએ છીએ તો 80 ઘાટથી લઈને 81 કરતા વધારે ઘાટ ત્યાં ખાલી વારાણસીમાં છે. પણ ઘાટોની શોભા, ઘાટોનું મહત્વ ગંગા થકી છે. ગંગા કે ઘાટ હોતે હૈ, ઘાટો કી ગંગા નહીં હોતી. ગંગા કે ચલતે ઘાટ હૈ, ગંગા કે ચલતે ઘાટ કી મહિમા હૈ. અને જે દિવસે ગંગા ઘાટને છોડી દે, દૂર થઈ જાય, પછી તમે જોજો એવા ઘાટ હાવ સૂના પડ્યા હોય, એનું સૌંદર્ય જતું રહ્યું હોય, એની સ્વચ્છતા પણ એટલી બધી નહીં. એટલે સનાતનની ગંગાને એકદમ ચીપકીને રહ્યો તો મહિમા છે, તો સૌંદર્ય છે. સંપ્રદાય શબ્દ અપને આપ મે બહોત સુંદર હૈ, મહત્વપૂર્ણ હૈ કે આટલા સરસ મજાના રસ્તા કર્યા.
ઘણીવાર યુવાનોની સાથે જ્યારે ઇન્ટરેક્શન થાય ત્યારે એ લોકો પણ પ્રશ્ન પૂછતા હોય કે ઓલામાં તો એક જ અને એકેશ્વર છે, આપણે ત્યાં આટલા બધા ભગવાનો, આટલા બધા દેવતાઓ, આટલા બધા સંપ્રદાયો, સૌ પોતપોતાની અલગ અલગ વાત કરે, આવું શું કામ? હું એમને કહું કે ભાઈ આપણે રેસ્ટોરન્ટમાં જઈએ અને આપણને મેન્યુ કાર્ડ પકડાવે હાથમાં, કેટલી બધી આઈટમ હોય, એમાં સાઉથ ઇન્ડિયન ડિશીઝ હોય, એમાં પંજાબી હોય, એમાં મેક્સિકન હોય, ઘણું બધું હોય. એટલે આપણે વખાણ કરીએ કે આ રેસ્ટોરન્ટ બહુ સારું છે, આમાં કેટલી બધી વિવિધ પ્રકારની વાનગીઓ ઉપલબ્ધ છે, પણ આપણે બધું ખાતા નથી આપણી રૂચિ પ્રમાણે અને આપણા ખિસ્સાને પોસાય એ પ્રકારે આપણે ઓર્ડર આપીએ અને આપણે એન્જોય કરીએ. એમ આટલા બધા સંપ્રદાયો એ સનાતનની સમસ્યા નથી, એ સનાતનની સમૃદ્ધિ છે, નિશ્ચિતપણે આ સમૃદ્ધિ છે. પણ તકલીફ ત્યાં છે કે જ્યારે એની અંદર વેપાર ઘૂસી જાય ને હું મારું જ મોટું ને અમે જ મોટા ને અમે જ, બધા શબ્દ મારે નથી વાપરવા, પણ જે શબ્દ પ્રયોગો થાય છે ત્યાં તકલીફ છે. મેને એસા સુના હૈ, ભગવાન મહાવીર કે સમય મેં, બાબુ કદાચ ભગવાન મહાવીરની જ વાત હતી જો હું ના ભૂલતો હું તો, સેંકડો સંપ્રદાયો અસ્તિત્વમાં. કોઈએ ભગવાન મહાવીરને પૂછ્યું કે એ સમય કોણ સહી કોણ ગલત, ભગવાન મહાવીરને જવાબ દિયા કે ઇસકે સાથ ભી લગાઓ તો સબ સહી હૈ ઓર હી લગાઓ તો સબ ગલત હૈ. કે આજ અમારું સારું, અમારું શ્રેષ્ઠ, આપણે આપણા સંપ્રદાય અને સંપ્રદાયના સિદ્ધાંતોમાં આચાર્યો મહાપુરુષોએ આપણને જે કંઈ કહ્યું એની અંદર અન્યન્ય નિષ્ઠા હોય, હોવી જોઈએ, એનો વાંધો નહીં. પણ હું જ્યારે એટલો બધો મારી જાતને ઊંચો બતાવવાની કોશિશ કરું કે ગાળ દેવાની દરેક ઠેકાણે જરૂર ન પડે, પણ ઘણીવાર એવી રીતે બોલાતું જાય કે બીજાને આમ જાણે નીચા પાડતા હોઈએ, અને ક્યારેક તો બહુ સ્પષ્ટ રીતે પણ એવું થતું હોય છે, એ ના થાય એટલા માટે થઈ હમ્પી ને રહ્યો. એમાં હવનું હિત છે, એમાં સનાતનની ખરા અર્થમાં સેવા છે, અને સંપીને રહેવા માટેના અમુક નિયમો છે, એના માટેના અમુક નિયમો છે, એ સાથે રહીએ. હમણાંથી છાપામાં મેં વાંચ્યું કે ઓલા છોકરાનું કંઈક બ્રેન વોશ કર્યું. સાધુનું કામ બ્રેન વોશનું નથી, હાર્ટ વોશનું છે. એને બ્રેન વોશ ન કરાય, એને હવના હૈયા હોય ને એને ધોવાના હોય ને એને નિર્મળ કરવાના હોય. નિર્મલ મન જન સો મોહી પાવા, બ્રેન વોશ ન હોય. એટલે સાધુ સંતોનું કામ હાર્ટ વોશ કરવાનું છે, દિલને સાફ કરવાનું છે, મનને નિર્મળ કરવાનું છે, અને પછી એને નક્કી કરવા દો ને આપણે હું કામ એને એવો બહેકાવવો જોઈએ કે ભાઈ તારે આ નીકળ. આપણી તો ઋષિ પરંપરા અને મુનિ પરંપરા, ઋષિ યાજ્ઞવલ્ક્ય છે તો અમે ભરદ્વાજ મુનિ પણ છે, એ આપણી પરંપરા. અને ઋષિ પરંપરાના બધા મહાપુરુષો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ એણે સનાતનની બહુ મોટી સેવા કરી છે નિશ્ચિતપણે. જ્યારે આપ સાધુ પુરુષોની સાથે બેઠો હું ત્યારે ઘણીવાર ચર્ચા ચાલે તો ઘણીવાર બાપુ આપણને સાંભળવા મળે ને કે નવા સાધુઓ તૈયાર થતા નથી. એટલે એની મેળે થાય તો બહુ સારું, એની ખેતી કરવા આપણે ન બેહવું, એને બરાબર અંદરથી એવો વૈરાગ્ય જામે એ કરતા કરતા. ને પછી યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત, પછી એ પ્રવ્રજ્યા લઈ લે એ વાત જુદી. નહીં તો અત્યારે જે સમાજ ભણેલો ગણેલો છે, અત્યારે જે રીતે સમાજની વિચારધારા તૈયાર થઈ રહી છે, એમાં સાધુ સંસ્થા પ્રત્યેનો આદર ને શ્રદ્ધા એવી ને એવી ટકી રહે એ જોવાની જવાબદારી પણ સાધુ સંસ્થાની છે. અને એટલા માટે બ્રેન વોશ નહીં, હાર્ટ વોશ વાળી વાત કરવાની. અને એવો નિર્મળ હૃદય વાળો એક વિદ્યાર્થી તૈયાર થાય ને પછી એને નક્કી કરવા દો કે એને ક્યાં જવું છે, કઈ રીતે જવું છે. આ રીતે
કારણ કે પૂજ્ય બાપુને સાંભળવાના છે, પૂજ્ય જગદગુરુ ભગવાનને આપણે સાંભળવાના છે. એટલે સનાતન માટેની આ એક હું સમજુ છું કે સૈનિકો તરીકેની નિયુક્તિ છે. આપણે આ સેનામાં ભરતી થયા છે એવો ભાવ છે. ભગવાનનું પણ એક નામ વિશ્વકસેન છે, અને વિશ્વકસેન એવા ભગવાન આ, અને એમાંય અમે એક પ્રકારના સૈનિક છીએ. શરણદ બાપુ આપ છો, મુક્તાનંદ બાપુ છે, અહીંયા બધા સામે બેઠા છે, આ બધા કેસરિયા કરેલા સૈનિકો છે. અને સૈનિક જયારે કેસરિયા કરે એ પેલા કિલ્લામાં રહીને લડતા હોય, અને કેસરિયા કરે એટલે એ સુરક્ષાનો કિલ્લો છોડીને બહાર આવી અને યા હોમ કરીને. એક મેં બહુ સરસ સાંભળેલું કોઈક જગ્યાએ કે કોઈ સંન્યાસી મહાપુરુષના ચરણ સ્પર્શ માટે થઈને બધા શ્રદ્ધા હોય એટલે ધક્કા મૂકી કરતા હતા, તો એમણે બહુ સરસ કહ્યું કે ભૈયા હમકો દૂર સે પ્રણામ કરો, ઓમ નમો નારાયણ. બોલે મહારાજજી આપકે પવિત્ર ચરણ સ્પર્શ સે હમ લોગ અપને આપકો પવિત્ર હુઆ માનતે હૈ, તો આપ ક્યો ક્યો મના કર રહે હૈ? તો ઉન્હોને કહા કે મુર્દે કો સ્પર્શ નહીં કિયા જાતા, ઉસસે કોઈ પવિત્ર નહીં હોતા, સ્નાન કરના પડતા હૈ ને બેટા આપ લોગો કો, યદિ મૃત શરીર કો આપને સ્પર્શ કિયા, મુર્દે કો સ્પર્શ કર લિયા, આપ કિસી કે દાહ સંસ્કાર મેં ગયે સ્મશાન મેં, તો વહાં સે આકર કે સ્નાન કરના પડતા હૈ, તો ઉસકો કૈસે પવિત્ર? હા ઠીક હૈ, હમ મુર્દે કા ભી બહોત આદર કરતે હૈ, અને આમને આમ કદાચ ભલે બાંધતા હોઈએ, પણ ઓલો ગુજરી ગયા પછી તો આદર કરે જ માણસ. મુર્દે કો સ્પર્શ નહીં કિયા જાતા બેટા, નહીં તો અપવિત્ર હોતે હૈ. તો બોલે બાપુ આપ સ્વામીજી આપ ક્યા કહેના ચાહતે? બોલે હમ તો મરે હુએ હૈ, યે તો રાખ કા ઢેર હૈ, યે તુમ દેખતે નહીં, યે તો અગ્નિ મેં, જ્ઞાન કી અગ્નિ મેં યે જલા હુઆ શરીર હૈ, રાખના રમકડા મારે રામે રમતા રાખ્યા. એ ખરા અર્થમાં આમ રાખના રમકડા થઈને અમે તો ફરીએ છીએ, બાકી તો એ જ્ઞાન અગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધા એમ. એટલા માટે તો આપણા સંન્યાસીઓ આપણી સંન્યાસ પરંપરામાં એ અગ્નિને પણ સ્પર્શ કરતા નથી, પોતે રાંધીને જમતા નથી, ભિક્ષા લે પણ પોતે અગ્નિને સ્પર્શ ન કરે. પૂજ્ય શંકરાચાર્ય ભગવાન એ દીપ પ્રાગટ્ય કરાવરાવે આપણી પાસે, અમુક એ મર્યાદા છે સંન્યાસની. તો એ તો આ પોતે જ અગ્નિ રૂપ છે, આ વસ્ત્ર પણ અગ્નિનું જ જાણે સ્વરૂપ છે. તો બોલે આમ તો અને એ મરે હુએ હી હૈ, વો મુર્દે કો સ્પર્શ નહીં કરતે બેટા, એ ઉનકી જો વાત થઈ મહાપુરુષ કી. અને ખરા અર્થમાં આ રીતે જે મરે છે ને ખરા અર્થમાં જીવે છે. એટલે કેસરિયા કરેલા આપ સૌ મહાપુરુષો છો, અને એ મહાપુરુષોને પ્રણામ કરવા માટે અને આપે જે કાર્ય કરી રહ્યા છીએ એ કાર્યને આ નિયુક્તિ પત્ર દ્વારા આશીર્વાદનો ધબ્બો માર્યો છે, જેથી કરીને વધારે સારી રીતે કાર્ય કરી શકીએ એની પ્રસન્નતા છે. પૂજ્ય શંકરાચાર્ય ભગવાનને પ્રણામ, પૂજ્ય મુક્તાનંદ બાપુને, પૂજ્ય બાપુને, સૌ સંતોને પ્રણામ સાથે મારી પ્રસન્નતા પણ વ્યક્ત કરું છું. અને એકલા યુનિફોર્મ પહેરી લેવાથી સૈનિક ન થવાય. થોડા વર્ષો પહેલા બાપુ એકવાર અમે વડાપ્રધાન મૌની વડાપ્રધાન આપણા ભારતના એક કુશળ અર્થશાસ્ત્રી મનમોહનસિંહજી તો ત્યાં બેઠા હતા એમના હાઉસમાં, ને બીજા બધા પણ હતા સાથે, ને આપણે ગંગાજી માટે જ ગયા હતા કે ગંગાને રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરો, ગંગા અવિરલ બહેગી તો બહોત હદ તક વો અપને આપકો ખુદ કો નિર્મલ કર લેગી. તો ગંગા યે અવિરલતા ખતમ હોતી હૈ તો નિર્મલતા ભી એકદમ જોખિમ મેં આ જાતી હૈ, તો એ અવિરલ વહેતી થાય એવું કરો ને, એના માટે થઈને ગંગાને રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરો, એ માટે થઈને પૂજ્ય રામદેવ બાબા અને ગાયત્રી પરિવાર વાળા મહારાજશ્રીને બધા ગયા હતા, પોણો કલાક બેઠા હતા ત્યારે, ક્યોંકિ મુજે બુલા લિયા થા ઓર મેં કથા કી સેવા મેં નહીં થા તો પહોંચ ગયા થા.
તો એમણે આશ્વસ્ત પણ કર્યા અને એ પછી છાપામાં ઘોષણા પણ આવી તત્કાલીન વડાપ્રધાન શ્રી દ્વારા કે સરકાર ગંગાને રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરે છે. એટલે કોકે બહુ સરસ કહ્યું એના પછી 3 મહિના વયા ગયા એ પછી કે આ તો એના જેવું થયું કે અમૃતલાલ એમ કે હું મેરે તીસરે નંબર કે બેટે કો રાષ્ટ્રપતિ ઘોષિત કરતા હું, તો એનાથી હું હમણાં પદ્મશ્રી બહુ વેચાતા હતા ને, તો એક ભાઈને પદ્મશ્રી જોતું હતું બાપુ, પણ હવે એને જ કઈ મળે એવું હતું નહીં. એ કે મારે લાગે એવું મારે કરવું, પછી કોકે કીધું દીકરીનું નામ પદ્મશ્રી રાખી લે, એટલે પેલા દીકરીનું નામ આવશે પછી તારું નામ આવશે, એટલે તારા નામની આગળ પદ્મશ્રી લાગશે, તને સંતોષ થશે. દીકરીનું નામ પદ્મશ્રી, તો કોઈ પણ પોતાના ત્રીજા નંબરના દીકરાને રાષ્ટ્રપતિ ઘોષિત કરે, તેથી શું એની એક પ્રક્રિયા હોય છે ને, ત્યારે રાષ્ટ્રપતિ થાય એમ રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરવા માટેની પણ જે એક પ્રક્રિયા અને એ પછી જે કંઈ ફોલોઅપ કરવાનું છે એ મહત્વનું છે, ત્યારે ગંગાની સુરક્ષા. એમ અમે તો કામ કરતા હતા, જે કંઈ કામે હું એ પૂજા છે, અમારી સાધના છે, પણ પૂજ્ય શંકરાચાર્ય ભગવાને એને કોન્સ્ટિટ્યુશનની દ્રષ્ટિએ એને સિક્કો માર્યો અને આશીર્વાદ આપ્યા. નિશ્ચિત સ્વરૂપ નિશ્ચિત રૂપ છે પૂજ્ય જગતગુરુજી કે આશીર્વાદ છે, આપ સભી સંતો કે આશીર્વાદ છે, જો કાર્ય કર રહે હૈ ઓર જ્યાદા પ્રભાવક રૂપ મે કરતે રહે, હમ ખુદ ભી પ્રકાશિત હો ઓર ઉસકે દ્વારા યદિ કોઈ મુડ જાતા હૈ હરિ સમ્મુખ હો જાતા હૈ તો ઉસકી ભી પ્રસન્નતા જરૂર હોગી. જિસ તરહ સે કિસી ડોક્ટર ને લિખા થા વી ટ્રીટ હી હીલ્સ. બસ અમે અમારું કામ કર્યા કરીએ, હિલિંગ પ્રોસેસ તો ઉપરવાળાને આધારે છે.